બોટાદમાં લોકસભા ચૂંટણીને લઈને અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી હતી. સુરેન્દ્રનગર લોકસભા ટિકિટના વિરોધને લઈને આ બેઠક યોજાઈ હતી. અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષે નિવેદન આપ્યું છે. અધ્યક્ષ પ્રવીણ કોળીએ વિરોધને લઈને પ્રતિક્રિયા આપી છે. સિહોર અને સુરેન્દ્રનગરનો વિરોધ રાજકીય સ્ટંટ તેઓએ ગણાવ્યો. સાથે જ કહ્યું કે તળપદા, ચુવાડિયા અને ખેડિયા કોળી એક જ છે. સમાજમાં ભાગલા પાડવાની વાત રાજકીય હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. થોડાક દિવસો પહેલા સુરેન્દ્રનગરની અંદર એક કોળી સમાજની મિટિંગ કરવામાં આવી હતી, કે એમાં અમુક આગેવાનો, બધાય નહીં, ખાસ કરીને જે સમાજને ગેરમાર્ગે પોતાની મનોકામના પૂરી કરવા માટે એક ભાગલાનું રૂપે રાજકારણ કરવાની દિશામાં સમાજને લઈ શક્યા છે. સુવાળિયા હોય કે તળપદા હોય કે ઘેડિયા હોય, હંમેશા શબ્દ લાગે છે કોળી. સુવાળિયા કોળી, તળપદા કોળી, ઘેડિયા કોળી, તો આ બધા અમે એક જ છીવી, તો સમાજને આ રાહે દોરાવવું નહીં. આ ખોટી એક રાજકીય કણના હિસાબે સમાજના ભાગલા પાડવા માટેનો પ્રયત્ન ચાલી રહ્યો છે. તો બેનને, ત્રણેય ભાઈઓને મારી એવી વિનંતી છે કે આમાં ધ્યાન દેવું નહીં, અને ભવિષ્યમાં આપણા ભાઈઓ હતા અને ભાઈઓ રહેવાના છીવી. આવું કોઈ જાતનું જે અમને સિંહોરની ઘટના બની હોય કે સુરેન્દ્રનગરની હોય, હું એક જવાબદાર વ્યક્તિ તરીકે તમને કહું છું કે અમારા દિલ્હી અંદર આવું કોઈ જાતનું છે નહીં. આ ખાલી રાજકીય ટન છે.